ભારતીય જનતા પાર્ટીએ ત્રણ રાજ્યોમાં જંગી જીત મેળવ્યા પછી દેશભરમાં એ ચર્ચા ચાલી રહી છે કે આ ત્રણ રાજ્યોમાં કોણ બનશે મુખ્યમંત્રી. હવે આ સવાલને લઈને એક મોટી માહિતી સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓના નામ લગભગ નક્કી થઈ ગયા છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા આખરી મંજૂરી પણ આપવામાં આવી રહી છે. જો કે મુખ્યમંત્રીઓના નામોની સત્તાવાર જાહેરાત થાય તે પહેલાં રાજકીય અટકળોનું બજાર પણ ગરમ છે. આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે ત્રણેય રાજ્યોમાં નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં વસુંધરા રાજે સીએમની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. પાર્ટી ફરી એકવાર વસુંધરા રાજેને તક આપી શકે છે. તે જ રીતે મધ્યપ્રદેશમાં સીએમ માટે શિવરાજસિંહ ચૌહાણને પ્રથમ પસંદ માનવામાં આવી રહ્યા છે અને તેમને વધુ એક તક આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. સાથે જ ભાજપ કેન્દ્રીય મંત્રી રેણુકાસિંહને છત્તીસગઢના મુખ્યમંત્રી બનાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ નામો નક્કી થઈ ગયા છે, પરંતુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. 2024ની લોકસભા ચૂંટણી અને ભાવિ નેતૃત્વને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. આ સાથે ત્રણેય રાજ્યોના નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવશે. સંતાન પ્રાપ્તિના સુખની આઈવીએફ ટ્રીટમેન્ટ હવે ઘર આંગણે જામનગરમાં. જામનગરના ખ્યાતનામ સિનિયર સ્ત્રીરોગ અને ટેસ્યુબ બેબી નિષ્ણાત ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકરે નિસંતાન દંપતીઓને સંતાન સુખ આપવાનું બીડું ઝડપ્યું છે. આઈવીએફ ટેકનિક દ્વારા અનેક કારણોસર વંધ્યત્વ ધરાવતા સ્ત્રીઓ તથા પુરુષો પોતાના જ સ્ત્રીવિધ તથા શુક્રાણુ દ્વારા સંતાન પ્રાપ્તિનો સુખ મેળવી શકે છે. 40 વર્ષથી વધારે ઉંમર અને માસિક બંધ રહ્યા પછી પણ આઈવીએફ ટેકનિકની મદદથી નિસંતાન દંપતીઓ માટે માતા પિતા બનવું શક્ય છે. વિલંબથી લગ્ન, વ્યસ્ત જીવન અને વૈજ્ઞાનિક કારણોસર નિસંતાન પણ એ પણ આઈવીએફ ટેકનિક દ્વારા દૂર થઈ શકે છે. નિસંતાન એટલે કે સ્ત્રી અને પુરુષ વંધ્યત્વના દર્દીઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ. તારીખ 9/12/2023 શનિવારના રોજ, સમય 10-12. આ કેમ્પમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન જરૂરી છે. સિદ્ધિવિનાયક આઈવીએફ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, પીએન માર્ગ, કેડી જ્વેલર્સની પાછળ, જામનગર. ફોન 0288-25-57-19-7, મોબાઈલ 95-12-39-48-52, 94-2-79-44-63.